બધા જ થોડી વાર માટે આંખો બંધ કરીને બેસી જાઓ, બિલકુલ આંખો બંધ, કમર સીધી. ભગવાન સવિતા નારાયણનું ધ્યાન ધરીશું, ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન ધરીશું. ભગવાન સૂર્યનારાયણના તેજસ્વી કિરણો મારા તનને મનને રોમે રોમને પ્રાણવાન બનાવી રહ્યા છે, આયુષ્યવાન આરોગ્યવાન નિરોગી મહાન બનાવી રહ્યા છે, આદર્શ વિદ્યાર્થી બનાવી રહ્યા છે. એવી દિવ્ય ભાવના સાથે ઊંડો શ્વાસ લઈ એક વખત ઓમનું સ્મરણ કરશું, એક ગાયત્રી મંત્ર આવડે તો બોલીશું. ઓમ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ઓમ ખંડમંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરં તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. માતૃવત લાલયત્રી ચ પિતૃવત માર્ગદર્શિકા નમોસ્તુ ગુરુ સત્તાયૈ શ્રદ્ધા પ્રજ્ઞાયુતાચય શ્રદ્ધા પ્રજ્ઞાયુતાચય. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ઓમ શ્રી ગાયત્રી દૈવ્યૈ નમઃ. ઓમ શ્રી સરસ્વતી માતાય નમઃ. ઓમ શ્રી ગુરુ સત્તાયૈ નમઃ. આવાહયામી સ્થાપ્યામી ધ્યાયામી તતો નમસ્કારમ કરોમી. પહેલા એક ગીત ગવડાવીશ, હવે ખોલી નાખો આંખ, બરાબર ને? ગીત તમારું જ છે, બધા ગાશો ને મારી પાછળ, ચોક્કસ? હા, બહુ મજા આવે એવું ગીત. અને આ ગીતમાં મહાપુરુષોના બલિદાનીઓના નામ આવશે, આ તમારે યાદ રાખવાના છે. અને જે સૌથી નામ બોલી બતાવશે એને આપણે ઇનામ પણ આપશો, બરાબર ને? બરાબર બોલશો બધા. અમે નાના નાના, અમે પ્યારા પ્યારા, અમે અમે ડાયા ડાયા, અમે વાલા વાલા, અમે સેક્ટર સાત ના બાળકો, ડાયા ડાયા બાળકો, સેક્ટર સાત ના બાળકો. વાણવટી વાણવટી સ્કૂલ ના બાળકો, ડાયા ડાયા બાળકો, વાણવટી સ્કૂલ ના બાળકો, ડાયા ડાયા બાળકો. કેવા હોય બાળકો? ડાયા હોય ને? તમે બધા ડાયા છો ને? પછી અમે નિયમિત સ્કૂલે જાશું, ગુરુજનોને વંદન કરશું. અમે નિયમિત સ્કૂલે જાશું, ગુરુજનોને વંદન કરશું. ભણવાનું ખૂબ ભણશું, રમવાનું ખૂબ રમશું. ભણવાનું ખૂબ ભણશું, રમવાનું. અમે નાના નાના, અમે પ્યારા પ્યારા, અમે ભારત માના બાળકો, ધરતી માના બાળકો, ભારત અમે ધ્રુવ જેવા થઈશું, અમે પ્રહલાદ જેવા થઈશું, અમે ધ્રુવ જેવા થઈશું, પ્રમાણ જેવા થઈને માતા પિતાની સેવા કરશું. પ્રમાણ જેવા થઈને
ప్రతి స్కూల్ బాడకో వాలా వాలా బాడకో పహాడ్ ప్రతి స్కూల్ బాడకో અમે ભગત સિંહ જેવા થઈશું અમે સુભાષ જેવા થઈશું અમે ભગત સિંહ જેવા થઈશું ગાંધીજી જેવા થઈને આ દેશની સેવા કરશું ગાંધીજી જેવા થઈને અમે નાના નાના અમે પ્યારા સેક્ટર સાત ના બાળકો વાલા વાલા બાળકો સેક્ટર આમાં દીકરીઓ કે છે અમારા તો નામ જ ના આવ્યા બધા વીરો ના આવ્યા બલિદાનીઓ ના તમારા આવે છે અમે રાધાજી જેવા થઈશું અમે સીતાજી જેવા થઈશું અમે રાધાજી જેવા થઈશું રાણી લક્ષ્મીબાઈ જેવા થઈને આ દેશ સેવા કરશું રાણી લક્ષ્મીબાઈ જેવા થઈને મધર ટેરેસા જેવા થઈને આ દેશ સેવા કરશું મધર ટેરેસા જેવા થઈને અમે નાના નાના અમે પ્યારા પ્યારા અમે ભારત માના બાળકો ધરતી માના બાળકો ભારત હવે આ બાળકોની શું હોય દિનચર્યા બરાબર કેવી ભાઈબંધી રાખે કેવી ફ્રેન્ડશીપ રાખે એની વાત અમે સારી તોબત કરીશું અમે સારા રસ્તે જઈશું અમે સારી તોબત કરીશું વ્યસનોથી દૂર રહીને જીવનને સુંદર કરશું વ્યસનોથી દૂર રહીને સુંદર કરશું અમે નાના નાના અમે પ્યારા પ્યારા અમે વહાણવટી સ્કૂલના બાળકો ડાયા ડાયા બાળકો વહાણવટી સ્કૂલના એક સ્કૂલમાં હું ગયેલો કાર્યક્રમ આપવા અને તમારા જેવી બે દીકરીઓએ આ ગીત લખી લીધું અને સારા પ્રવેશોત્સવ હતો તમે અત્યારે જેમ બોલતા હતા એમ નૃત્યના રૂપમાં ગાયું ત્યારે તો ટીડીઓ સાહેબ ને મામલતદાર સાહેબ આવ્યા હતા મામલતદારે ખુશ થઈને 5,100 રૂપિયા એ દીકરીઓને ઇનામ આપ્યા હતા એવું મજાનું ગીત બરાબર આગળ શું કે છે આ દેશ છે અનોખો એનો જગમાં મળે ન જોટો આ દેશ છે અનોખો સંદેશો મહાન આપે અહીંનો તિરંગી ઝંડો સંદેશો મહાન આપે અમે નાના કેટલા નામ આવ્યા હતા ચાલો કોણ કહેશે આંગળી ઊંચી કરે જે વધુમાં વધુ નામ આપશે
એ આજે આ બાલ સંસ્કાર કેન્દ્ર નો શ્રેષ્ઠ વિદ્યાર્થી પહેલો નંબર એને આપશો. હા તું બોલતો. સુભાષચંદ્ર બોઝ. હા ગાંધીજી. ઓહો બેસી જા. હવે આ નામ બોલો એ તમે બોલી શકો, પાછા તમારા બે ત્રણ ઉમેરવાના. બોલ બેટા તું બોલ. સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, રવણ, ગાંધીજી, ધ્રુવ. ઓહો મધર ટેરેસા. હા હા છ સરસ. છ નામ બોલી. શું નામ તારું? હે વૃંદા. અરે વાહ. હવે બીજું તું બોલ બેટા. બોલો. સરસ બેસી જા. તમે કોણ બોલે છે હવે? તું બોલ. હાલ બેસી જા. છ નામ સૌથી બોલ્યા દીકરી. તું બોલતો. તમે કોઈ બોલશો બીજા? આવે અરે વાહ અરે વાહ. તાળી પાડો. શું નામ છે દીકરીનું? ભારતી. ભારતી. હા ભારતી. ને તારું શું નામ? વૃંદા. બેસી જા. હવે પાછી આ શબ્દો નીકળીને આ ધામને જોડીને કરીએ બરાબર ને. અમે નાના નાના, અમે પ્યારા પ્યારા, અમે ભારતી જેવા બાળકો, વૃંદા જેવા બાળકો, ભારતી જેવા બાળકો, ડાયા ડાયા બાળકો, વાલા વાલા બાળકો, ડાયા ડાયા બાળકો. જો કેટલા બધા નામ યાદ રાખ્યા તમે, બીજા કોઈએ ના રાખ્યા. ભારતીય ને તું સારી, તારું સાહસ છે. હિંમત કરીને બે નામ બોલ્યો, ઘણી સારી બાબત છે. હા વધુ આવડે છે? કોઈ વાંધો નહીં. હા જે બોલ્યા એ જ નામ. સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, ગાંધીજી, રાણી લક્ષ્મીબાઈ, રાધાજી, સીતાજી, મધર ટેરેસા. હા પછી બે નામ તા ઉમેર વધારાના. હું તો ઘણા નામ બોલ્યો હતો ને. શ્રવણ. હા સરસ. શું નામ તારું? રોહન. રોહન માટે તાળી થઈ જાય. બહુ મજા આવી. હવે તમને ગીતમાં તો મજા આવી, એક વાર્તા કરો એમાં એનાથી પણ વધારે મજા આવશે. વાર્તા સાંભળવી છે ને? બે મિત્રો. એ બે મિત્રોના નામ શું કહું? જો લેડીઝમાંય મિત્રો હોઈ શકે, જેન્ટ્સમાંય હોઈ શકે. એમ મિત્રોના નામ, એકનું નામ ગમતો ને એકનું નામ ના ગમતો. દીકરી હોય તો દીકરીનું એકનું નામ ગમતી ને એકનું નામ ના ગમતી, અણગમતી. હવે બંનેની ભાઈબંધી જામે ખરી? ના જામે. એક ગમતો ને એક ના ગમતો. પણ બે એક ફળિયામાં રહેતા હતા. ઓલો ગમતો નીકળતો એટલે અણગમતાનું ઘર આવતું. ગમતાની દિનચર્યા શું હતી ખબર છે? સવારના વહેલો ઉઠી જાય, મમ્મી પપ્પાએ ઉઠાડવાની જરૂર પડે, અને છ વાગ્યા પહેલા ઉઠી જાય. તમે કેટલા વાગે ઉઠો છો? છ વાગે. સાચું બોલો. હા પછી છ વાગે ઉઠીને શું કરવાનું હોય પહેલું કામ? કોણ કહેશે મને? હા બોલ બેટા શું કરવાનું હોય? તું તું ઓ છેલ્લે. હે વાહ સરસ કહેવાય. કાલે લગભગ મેં 400-600 બાળકો વચ્ચે સેક્ટર 3 સરકારી ત્રણેય શાળાને ભેગા કરીને કાર્યક્રમ આપ્યો હતો નંદનવનની. કોઈ આ જવાબ નહોતી આપી શક્યું. પહેલી પ્રાર્થના કરવાની હોય, અને પ્રાર્થના કઈ રીતે કરવાની હોય? હે પરમપિતા પરમાત્મા, તારી કૃપાથી ઉઠી શક્યો છું, તારી દયાથી ઉઠી શક્યો છું, તે ઉઠાડ્યો ત્યારે ઉઠી શક્યો છું. ભગવાન ઉઠાડે ત્યારે ઉઠી શકીએ છીએ ને? કોઈ એની મેળે ઉઠે છે? તો પહેલી પ્રાર્થના કરાય કે ન કરાય? ભગવાનને થેન્ક યુ કહેવાય કે ન કહેવાય? હવેથી કેટલા બાળકો કહેશો? બધા જ. કેવું રિઝલ્ટ છે? સરસ રિઝલ્ટ છે. એક વખત તમારા માટે તાળી. કાલથી કોઈ પણ બાળક પ્રાર્થના વગર ઉઠવો જોઈએ? ગાંધીજી પણ પ્રાર્થના કરતા હતા એટલે મહાપુરુષ બન્યા છે.
ગાંધીજી કોઈ દિવસ પ્રાર્થના ચૂકતા પછી શું કરવાનું? જમણા હાથના દર્શન કરવાના. કરાગ્રે વસતે લક્ષ્મી, બોલો તમારી પાછળ, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે ઘર દર્શનમ. આજથી કોઈને મારીશ નહીં, આજથી કોઈને ઢીબીશ નહીં, આજથી તમાકુ ચોડીશ નહીં. મારા પપ્પા ચોડતા હશે તો બંધ કરાવી દઈશ. પપ્પા તો ચોડે છે ને તમારા? કેટલાના પપ્પા ચોડે છે તમાકુ? જુઓ બચ્ચે મન કે સચ્ચે, ખુદ માવતર જો દે નહીં ધ્યાન તો બાળક ક્યાંથી બને મહાન. અમે તમે આદર્શ બાળક બનો, સર્વશ્રેષ્ઠ બાળક બનો, મહાપુરુષ બનો એવી દિવ્ય વાતો લઈને આવ્યા છીએ. અને અમારા કાર્યક્રમનો એક રૂપિયો પણ ચાર્જ નથી, બરાબર? તો તમારે શું કરવાનું? ચાલો, વિમલ કેટલાના પપ્પા ખાય ગુટકા? ઓહો હો, સરસ. તારા પપ્પા શું ખાય છે? વિમલ, તારા પપ્પા? તારા પપ્પા વિમલ, તારા પપ્પા બધાના વિમલ જ? તારા પપ્પા વિમલ ને મસાલો બે ખાય? તારા પપ્પા વિમલ મસાલો બે ખાય? તારા પપ્પા બીડી પીએ છે? તારા પપ્પા વિમલ? હવે ઘણાના પપ્પા વિમલ ખાય, ઘણાના દિલગી ખાય. દિલગી કેટલા બાળકો ખાવ છો? હવે તમને એક વાત કરી દઉં, હાથ રાખો, નીચા રાખો, નીચા રાખો. બહુ મજાની વાત કરવા આવ્યો છું. હા બસ રાખી દે બેટા. કેટલા બધા ડાયા બાળકો છે, મને આવા બાળકો બહુ ગમે. જે સાચું બોલે ને એ બધાય બાળકો ગમે. તમારા બધા માટે એક તાળી થઈ જાય. સર બહુ મજા આવી મને. હવે આ ગમતો બાળક વહેલો ઉઠે, પ્રાર્થના કરે, ધરતી માતાને વંદન કરે, હે ધરતી માં તારા જેવો સહનશીલ બનીશ, તારા જેવો ઉદાર બનીશ, તારા જેવો વિશાળ બનીશ. હા, ધરતી માં પાસેથી શું પ્રેરણા લેવાની હોય? ધરતી માને લોકો ખેડે, ધરતી માં ઉપર પગ પછાડે, ધરતી માને આમ ખેડૂતો ખેડી નાખે, બિલ્ડરો ખેડી નાખે, તો એ મારી માં કેવું આપે? મીઠું ફળ આપે છે કે નથી આપતી? મીઠું પાણી આપે કે નથી આપતી? આપે છે ને. તો આપણે ધરતી માતા જેવા સહનશીલ બનીએ, ઉદાર બનીએ, પછી મારી માં બધાના પ્રતિ સંભાવ રાખે, કોઈના પ્રતિ વેરભાવ રાખે. હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આપસ મે સબ ભાઈ ભાઈ, હા બધા એને સરખા, કોઈના પ્રતિ વેરભાવ નહીં, કોઈના પ્રતિ દ્વેષ ભાવ નહીં. આ ધરતી માથે માતાને આપણે આમ પ્રણામ કરી દરરોજ સવારે પથારીમાંથી પગ મૂકીએ ત્યારે પ્રાર્થના કરવી જોઈએ. કરશું કે નહીં કરીએ? કેટલા બાળકો કરશો? વાહ રે વાહ, દરરોજ? અમે જો તમારા મમ્મી પપ્પા અહીંયા કહેશે કે આ સ્કૂલના આ બાળકો રોજ ધરતી માતાને વંદન કરે છે, રોજ મમ્મી પપ્પાને વંદન કરે, રોજ પ્રાર્થના કરે. બેન, એવા તમારી કને કોઈ બાળકો વાલી આવે તો એનું નામ લિસ્ટ કરી નાખજો, આવતા દિવસોમાં એ બાળકોની નામ આપશું આપણે, એ વાલીને પણ આપશું, બરાબર? રાખી દો, હાથ નીચે રાખી દો. હવે ગમતો બાળક પ્રાર્થના કરે, નિશાળે વહેલો જાય, અને સ્કૂલને પોતાનું વિદ્યા મંદિર માને, ઘર ન માને, અને જેવું ઘરને સ્વચ્છ રાખે એવું વિદ્યાને પણ, વિદ્યા મંદિરને પણ સ્વચ્છ રાખે. શાળા અમારી તીર્થભૂમિ, જ્ઞાન ગંગા જ્યાં વહે. શાળામાંથી તો આપણે ભણી શકીએ, ગણી શકીએ, જ્ઞાનવાન થઈ શકીએ, ડોક્ટર, વકીલ, પીએસઆઈ બધું ભણી ગણીને થવાય કે ના થવાય? તો એ શાળા સ્વચ્છ હોવી જોઈએ કે ના હોવી જોઈએ? એ શાળાના બાળકો સ્વચ્છ હોવા જોઈએ કે ના હોવા જોઈએ? એ બાળકોને નાહી ધોઈને આવતા હોવા જોઈએ કે નહીં? કેટલા બાળકો નાયા વગર આવ્યા છો? નાયા વગર આવ્યા હોય યાદ હું ચોકર રાખો. સરસ સરસ, મેં તો કીધું નાયા વગર આવ્યા હોય. તમે બધા તો નાહીને આવ્યા છો ને, માથું ઓળીને આવવાનું, નખ કાપીને આવવાનું. અને પછી બીજી વાત કરું તમને, દરરોજ શાળાના ટાઈમ કરતા 5 મિનિટ વહેલા આવી જવાનું. પછી સાહેબ જે ભણાવે એમાં બહુ જ ધ્યાન આપવાનું. કોઈ બાળક વાતો કરાવે તો વાતો નહીં કરવાની. આ ગમતો બાળક એવું બધું કરે, ભણવામાં ધ્યાન આપે, પણ અણગમતાની ભાઈ બંધી ને, એટલે અણગમતો તો ઘરે જાય બોલાવા, એટલે ઓલો અણગમતો ઉઠ્યો ન હોય. 9 વાગે બોલાવા જાય, 10 વાગે, 10:30 સ્કૂલનો ટાઈમ હોય તો ઓલો શું કઈ અણગમતો કેમ સૂતો હોય ખબર છે? ના ગમતો આમ
એની મમ્મી કે આ ગમતો લેવાયો છે, જા આવે સ્કૂલે ત્યારે તો ઉઠે. એ સારા બાળકની નિશાની કહેવાય? બિલકુલ કહેવાય? ના કહેવાય ને? સરસ. તો પછી તો જલ્દી જલ્દી બ્રશ કરે ને નાયો ન નાયો, પ્રાર્થના કરી ન કરી, ધરતી માતાને પગે લાગ્યો કે ના લાગ્યો, જલ્દી દઈ દે મારો થેલો, દઈ દે, ગમતો આવ્યો છે મને લેવા. નાય પણ નહીં, ચાય નાસ્તો ન કરે. એના મમ્મી કે તો કે બારે થયું છે, ખાઈ લઈશ, ઓલું મમરાનું પડીકું ખાઈ લઈશ, ઓલું હા બહારનું ખાય બધું. આદર્શ બાળક, સંસ્કારી બાળક બહારનું ખાય? એ સાત્વિક જ ખોરાક ખાય, મમ્મીનું રાંધેલું ખાય. પછી એ ગમતો બાળક અને અણગમતો બે બાજુ બાજુમાં બેસે એટલે સાહેબ ભણાવતા હોય, તો અણગમતો ભણવામાં ધ્યાન આપે નહીં, પણ ઓલાને ગમતાને વાતો કરાવે. એ ગમતા આમ જો તો જો, હું આજ હું ગયો હતો ફિલ્મ જોવા ગયો હતો, આજ ત્યાં મેં વિમલ ખાધી હતી, આવી બધી વાતો કરાવે. અણગમતો ગમતો અણગમતો વાતો કરાવે એટલે ગમતો કે ચૂપ, મારી જોડે અત્યારે વાત નહીં કરવાની, અત્યારે મારું ભણવામાં ધ્યાન છે, તારે બિલકુલ મને ડિસ્ટર્બ નહીં કરવાનું, તારે મારી ઉઠી ભાઈબંધી રાખવી હોય તો બિલકુલ મને ડિસ્ટર્બ કરવાનો નહીં. તો કે સાચી વાત છે, હવે નહીં કરવું, એને ભાઈબંધી રાખવી હતી ને. એમ કરતાં કરતાં એ ગમતો બાળક ખૂબ ભણવામાં આવતો ધ્યાન, સ્કૂલે જઈને થેલો ઘા ન કરી દે, સ્કૂલે જઈને જે ગૃહ કાર્ય આપ્યું હોય એ પહેલું કરે, પછી એના ફ્રેન્ડ સાથે રમવા જાય, રમતે આમ સાત્વિક, કોઈને માર જોડવાનો ગાળો ગલચવાળી રમત નહીં, હા કોઈને મારવો અને ગાળો બોલવી ને એવી એવી રમત નહોતો રમતો એ. પછી વિચાર કરજો કે ગમતો બાળક સ્કૂલે વહેલો, સ્કૂલેથી છૂટે એટલે સીધો ઘરે આવે, અને અણગમતો બાળક એનાથી વિરુદ્ધ, બરાબર ને? એ સ્કૂલમાં ભણવામાં ધ્યાન આપે નહીં, સ્કૂલમાંથી રિસેસમાં ઘરે જાય તો વચ્ચે પાનનો ગળો આવે તો ઊભો રહે, ક્યાંક છોરા ગાડી ગલોચ કરતા હોય તો ત્યાં ઊભો રહે, ક્યાંક ઝઘડો થઈ ગયો હોય તો ત્યાં ઊભો રહે. આ બધા અણગમતા બાળકની નિશાની, ગમતા નહીં હોય. ગમતો બાળક તો સીધે રસ્તે આવે ને સીધે રસ્તે. તમે બધા ગમતા છો ને, એટલે તો મને બહુ ગમો છો, બહુ જ ગમો છો. મને એમ લાગ્યું કે રમેશભાઈ આપણે અહીંયા આવ્યા સાર્થક છે, બહુ સરસ મજા આવી મને આજે. તમારા જેવા સંસ્કારી બાળકોનો સહયોગ મળ્યો, આવા સંસ્કારી બાળક મને એક કે સ્કૂલમાં જોવા મળ્યા નથી, સોગંદથી કહું છું, બરાબર? હા સરસ. હવે વિચાર કરજો કે અણગમતા બાળકને ઓલો ગમતો સમજાવે, જો તું ભણવામાં ધ્યાન દે, ભણી ગણીશ તો ડોક્ટર બનીશ, વકીલ બનીશ, એન્જિનિયર બનીશ, શિક્ષક બનીશ, તો ઓલો અણગમતો કે ખબર શું કે ખબર છે, હા રે હા ભણી ગણીને કેના ઊંચા આયા, આવું કહેવાય? પણ ઓલો અણગમતો કહેતો, પણ એ ગમતો ભણી ગણીને આગળ વધતો ગયો, દર વખતે ફર્સ્ટ નંબર આવે, પહેલો નંબર આવે, અને એમ કરતા 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 એ ડોક્ટર ગમતાલાલ MBBS બની ગયા, અને એના શહેરમાં MBBS નું દવાખાનું ખોલ્યું. હવે અણગમતાનું શું થયું ખબર છે? એ પાન ખાય, વિમલ ખાય, મિરાજ ખાય, પછી ક્યાંક જુગાર રમાતી હોય ત્યાં બેસી જાય, પછી ક્યાંક દારૂ પીવાતો હોય ત્યાં બેસી જાય. હવે સારા વિદ્યાર્થીના લક્ષણ, એક દિવસ એના સ્કૂલમાં કોઈને માર્યું એટલે સાહેબે LC પકડાવી દીધું, ઘરે ગયો, ઘરે કોઈક વખતે ચોરી ખિસ્સામાં પપ્પાના ખિસ્સામાંથી ચોરી કરતા પપ્પાના હાથે ઝડપાઈ ગયો, પપ્પાએ માર્યો અને ઘરમાંથી કાઢી મૂક્યો. શું કામ કાઢી મૂક્યો? ચોરી કરતો, ગુટકા ખાતો, દારૂ પીતો. આ ગુટકા દારૂમાં શું આવે તમને ખબર છે? તમને બતાવી દઉં તો તમે તમારા પપ્પાને કહેશો? તમારા પપ્પાને છોડાવશો? ફાઈનલ 100%? કેટલા બાળકો છોડાવશે? બધા જ છોડાવશે સાહેબ, રિઝલ્ટ સાચું મળ્યું છે, સારું મળ્યું છે. મને હું આપણા સરનો પણ હું આભાર માનું છું. શું નામ હતું? હા નાગજી સરનો પણ આભાર માનું છું કે મને તરત મંજૂરી આપી, અમારી કોઈ પૂર્વ તૈયારી નહોતી, પૂર્વ મંજૂરી નહોતી, અને તરત જ માત્ર ફોનથી મને કે આજ તો હું બહાર છું પણ તમે કાર્યક્રમ આપો, હું અમારા સ્ટાફને જણાવી દઉં છું, એટલે મને તમારા જેવા ભાગ્યશાળી બાળકોના દર્શન કરવાનો ચાન્સ મળ્યો. તો હવે એક દિવસ મારે જવાનું થયું, અમે ને રમેશભાઈ ભેગા જઈએ એમ, મારા એક બીજા મિત્ર હતા કચ્છના, ત્યાં ખેડા જિલ્લામાં જવાનું થયું, એક કાકાને ત્યાં યજ્ઞ કરવા. અમે ગાયત્રી પરિવારવાળા તો વૈદિક સંસ્કૃતિ કરે ને, યજ્ઞ કરીએ, હવન કરીએ, સત્યનારાયણની કથા કરીએ, એમાં
ખેડા જિલ્લામાં અમારા વિસ્તારના વાલજી કાકા કે દિનેશભાઈ અમે નવું મકાન બનાવ્યું છે, તમારે યજ્ઞ કરવાનું છે આવો. એટલે અમે તો ગયા યજ્ઞ કરવા, યજ્ઞ કર્યો, મજા આવી. પછી કે હવે આવ્યા છો તો બે દિવસ રોકાઈ જાઓ. અમે બે દિવસ રોકાયા ખરા, પણ એ વાલજી કાકા ક્યાંય ફરવા ન લઈ જાય. હવે આપણને ફરવાની ઈચ્છા હોય કે ના હોય? તમે તમારા મામાને ઘરે ગયા હો અને મામા કે મામી ફરવા ના લઈ જાય તો મજા આવે ખરી? બિલકુલ આવે ના આવે ને? પછી અમે તો બે ચંદુભાઈને આમ સમસીમી ગયા કે આ વાલજી કાકાને ત્યાં આટલા કચ્છમાંથી લાંબા થયા તો અમને ક્યાંય ફરવાય નથી લઈ જતા. આમ બેઠા બેઠા વાતો કરતા હતા, એમાં વાલજી કાકા આવ્યા કે દિનેશભાઈ, ચંદુભાઈ શું વાતો કરો છો? એ ભાઈનું નામ ચંદુભાઈ હતું. મેં કીધું, વાલજી કાકા આજ બીજો દાડો છે, તમે ક્યાંય ફરવાની તો વાત જ નથી કરતા, દૂરથી અમને બોલાવ્યા તો છે કચ્છમાંથી. તો કે સાંજે ચોક્કસ લઈ જઈશ. અને સાંજે લઈ ગયા હો બેન ફરવા. ક્યાં લઈ ગયા ખબર છે? ખેતરમાં લઈ ગયા. હવે ખેતરમાં કંઈ ફર્યા જેવું હોય? કંઈક માણસ ગાર્ડનમાં લઈ જાય, હા કોઈક રેસ્ટોરન્ટમાં લઈ જાય સારું જમાડવા, પણ આ તો ખેતરમાં લઈ ગયા. પણ ખેતરમાં પણ અમને મજા આવી. સરસ મજાનો લીલો છંપાક ઊભો હતો, સરસ મજાના છોડવાઓ હતા, લીલા તાજા. પણ અમને ખેતરમાં નવાઈ લાગી. રમેશભાઈ, ઈ ખેતરને ક્યાંય બંધ પારી નહીં, વાડ નહીં, દરવાજા નહીં. હવે આવા ખેતર હોય, દરવાજા ના હોય, બંધ પારી ના હોય તો પશુ ખાઈ જાય કે ન ખાઈ જાય? તો આ ખેતરમાં ક્યાંય કેટલાય ખેતરો આમ લીલા પાકના ઊભા હતા, ક્યાંય બંધ પારી નહીં, ક્યાંય વાડ નહીં. અમે તો નવાઈ પામ્યા કે આ તો નવું કહેવાય. લે, અમારી બાજુ તો ખેતરને બંધ પારી હોય, વાડ હોય, વાલજી કાકા ગાડીનો દરવાજો બંધ કરીને આવ્યા. દિનેશભાઈ શું નવાઈ પામો? હું તમને ખેતરમાં એમને એમ ફરવા નથી લઈ આવ્યો, અમારા ખેતરની રોનક જોવા લઈ આવ્યો છું, અમારા જે ખેતરની નવીનતા જોવા લઈ આવ્યો છું. તમે શેના આશ્ચર્યમાં છો? મેં કીધું આશ્ચર્ય ન હોય, આ ફરવાનું ઠરકાણું છે, આ ફરવાલા એક સ્થળ છે. મને કે તમારી નવા નવાઈ શેમાં, શેના માટે પામો છો? મેં કીધું આવડા બધા ખેતરો તમારા સારા, આવડો બધો પાક લહેરાય, આમાં ક્યાંય બંધ પારી નહીં, ક્યાંય વાડ નહીં, ક્યાંય દરવાજો નહીં, આને પશુ ખાઈ ન જતા હોય. એટલે વાલજી કાકા હસ્યા, ખૂબ હસ્યા. મને કે દિનેશભાઈ આટલું ના સમજ્યા? મેં કીધું ના. અરે મને કે આ તમાકુના ખેતર છે, તમાકુના, આને ગધેડાય ન શું કે? એટલે મને અફસોસ થયો, આને ગધેડાય ન શું કે? ના, મેં કીધું અમારા વાલા બાળકોના, અમારા પ્યારા બાળકોના વાલી મિરાજ ને ગુટકા ને વિમલ ને છોડતા જ નથી. એ તો આખો દી પાછા આમ ઘસે અને આમ ગેરંટી આપે કે તને જિંદગી ભર નહીં છોડો. લે, હવે તમાકુ ખવાય, બીડી પીવાય, જે વસ્તુને ગધેડાય ને સૂંઘતા હોય, સોનાની તાંસળીમાં થાળીમાં રાખો તો કૂતરાય ને સૂંઘતા હોય, એવા વાલા વિદ્યાર્થીઓના પપ્પા કે વાલા વિદ્યાર્થીઓ આવું ખાય એ ખાવા દેવાય? એટલે મને ભગવાને પ્રેરણા આપી કે બેટા તમામ સ્કૂલો કરજે ગુજરાતની. અત્યાર સુધીમાં 150 સ્કૂલ થઈ છે. મને ભગવાન મોકલે છે અને હું ભગવાનની પ્રેરણાથી આવું છું. સાથે સાથે જે તમે કે તમારા વાલીઓ ખાય છે એ છોડાવવા માટે આવું છું. પછી હવે એ વાત પૂરી સાંભળો, હજી અધૂરી છે. આ એક વાત ઉપર આપણે પૂરી કરી દેશું, પછી ગમતા અણગમતાની વાત આપણે પૂરી કરી નાખી, બરાબર ને? અમે રિટર્ન વળ્યા ને ખેડા જિલ્લામાંથી, નડિયાદથી અમે ભચાઉની ટિકિટ લીધી. ત્યારે ભચાઉ તાલુકો કચ્છનું ગામ છે, ભચાઉ તાલુકો છે, ખબર છે? તમે સાંભળ્યું છે નામ? તો એ ભચાઉની ટિકિટ લીધી ને રસ્તામાં ઓલું વિમલનું કારખાનું જોયું, એટલે તો આવી બન્યું. મેં કીધું આ વિમલના કારખાનાના દર્શન તો કરવા જોઈએ આપણે. અમારા શ્રેષ્ઠ વાલા બાળકોના વાલી, આદર્શ બાળકોના વાલી, હોશિયાર બાળકોના વાલી આ તો વિમલ આટલી બધી ખાય છે તો કંઈક વિમલમાં ખાધા જેવું હશે તો ખાતા હશે. તો અમારે તો મુલાકાત લેવાની ઈચ્છા થઈ. અમે મુલાકાત લીધી. બસવાળાને કીધું, કંડક્ટરને, ઊભી રાખ. તો કે કેમ? અમારે આ વિમલનું કારખાનું જોવું. પણ તમે ટિકિટ કચ્છની લીધી, કોઈ વાંધો નહીં, આ ટિકિટ અમને પૈસાની જરૂર નથી, કોઈને આપી દેજે. અમે ટિકિટ જતી કરી, અમે વિમલના કારખાને ઉતર્યા. દરવાજા ગેટ પાસે પહોંચ્યા તો એક જાડો પાડો ચોકીદાર બેઠો હતો, આવડો, આમ 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 બેઠો હતો ખુરશી ઉપર. અમને જોયા પીળા કપડામાં, પીળો જબ્બો પહેરેલો, ધોતી પહેરેલી. એ ક્યાં જાવ છો? એને કીધું, ભાઈ ધીરજ ધર, તારીખ અને જ આવીએ છીએ, નિરાંત રાખ.
શાંતિ. હા, ધીરજ ના ફળ મીઠા હોય, હોય કે ના હોય? તો કે મને કે ક્યાંથી આવો? મેં મારું કાર્ડ આપ્યું, ગાયત્રી પરિવારનું. બેનને આપ્યું હતું ને, બેનને કાર્ડ આપ્યું, મેં મારું કાર્ડ આપ્યું. મેં કીધું અમે ગાયત્રી પરિવારમાંથી આવીએ છીએ અને અમારે આ વિમલનું કારખાનું જોવું. મને કે મંજૂરી લીધી? મંજૂરી નથી લીધી, હાલતી બસમાં ઉતર્યા છીએ. જરાક સાહેબને પૂછી આવ ને. એ કે મેનેજર સાહેબ છે, મેનેજર સાહેબને પૂછી આવ. મેનેજર સાહેબને પૂછવા ગયો, મારું કાર્ડ લઈ ગયો. અમે કારખાનું જોઈ આવ્યા અને કારખાનામાં અમે શું જોયું ભાઈઓ બહેનો, મારા વાલા વિદ્યાર્થીઓ, એ મારે તમને વાત કરવાની છે. અને એટલા માટે હું કહેવા આવ્યો છું. અમે મેનેજર સાહેબ પાસે ગયા, નમસ્તે કર્યા, જય શ્રી કૃષ્ણ કર્યા. મેનેજર સાહેબને કીધું ગાયત્રી પરિવારમાંથી, હા હા બેસો. મેનેજર સાહેબે એમના માણસ દ્વારા પાણી પણ મંગાવ્યું. અમને ચાયની એ પૂછા કરી, કીધું ચાય નથી. મને કે બોલો શું સેવા કરું તમારી? મેં કીધું અમને વિમલનું કારખાનું જોવું છે. તમે કઈ રીતે બનાવો વિમલ, દિલગી, આ બધું કઈ રીતે બનાવો મિરાજ? તો મને કે ચાલો બતાવું. એટલે મને કારખાનું બતાવવા લઈ ગયા. હું ને મારા મિત્ર અને એ મેનેજર, કારખાનું એક મોટું શેડ હતું પતરાનું, બરાબર. એ પતરાના શેડમાં સડેલી સોપારીનો ઢગલો હતો, લગભગ 20-25-50 માં. કેવી સોપારી? મેં કીધું તમારા ખેતરમાં આવી સડેલી સોપારી ઉગે? મને કે ના ના દિનેશભાઈ, તો આ ક્યાં ઉગે? મને કે આ ઉગે નહીં. સોપારી તો આમ ઉગે, ઉગતી હોય, પણ આ કે ઉગે નહીં. આ તો અમે સેલ્સમેનો નિમેલા હોય, દરેક જગ્યાએ સેલ્સમેનો હોય, એ એ સેલ્સમેનોના પાનના ગલે અમારા જાય અને બધાને કહે કે તમે સારી સોપારી વાપરો, ખરાબ સોપારીનું શું કરો? તો કે ખરાબ સોપારી ફેંકી દઈએ. એટલે સેલ્સમેન મારે પાનનો ગળો હતો. હું આવું બધું કરતો તો મારી જોડે એવા સેલ્સમેન આવતા, એટલે મને કહેતા, મને કે દિનેશભાઈ સડેલી સોપારીને શું કરો? મેં કીધું ફેંકી દઈ. સડેલી સોપારી કોઈને અપાય? પણ આ સેલ્સમેન શું કે ખબર છે? સડેલી સોપારી ફેંકી દેવાની નહીં. મેં કીધું કેમ? એવું માણસને ખવડાવાય? ના, ખવડાવતા નહીં, બિલકુલ ન ખવડાવતા. એ સડેલી સોપારી ફેંકી ન દેતા. તો કે અમે તમારી પાસેથી દર 2 મહિને આવશું, તમારે એક ડબ્બામાં ભેગી કરી રાખવાની. અત્યારે તમે સોપારી શું ભાવ લ્યો? ત્યારે 80-150 રૂપિયા કિલોના હતા, અત્યારે 600 રૂપિયા જેવા છે, 600-700 રૂપિયા. તમારે એક ડબ્બામાં ભેગી કરી નાખવાની. અમે દર મહિનાની આ 1-5 તારીખ વચ્ચે આવશું અને તમારે એ સોપારી અમને આપી દેવાની. અમે તમને 100 રૂપિયા કિલોના આપશું. હવે 100 રૂપિયાના કિલોના આવતા હોય તો એ ફેંકી દેવાય ખરી? ના ફેંકાય ને. અમે તો ડબ્બામાં ભેગા કરતા થયા, પછી જોયું આ સડેલી સોપારી અહીંયા આવે છે. પછી એ સડેલી સોપારીમાં ચોમાસાના દિવસો હતા ત્યારે એ પતરાનું શેડ હતું, ક્યાંક ત્યાં ક્યાંકથી પાણી ટપકતું હતું. એ સડેલી સોપારી ઉપર પાણીના જીવજંતુ ફરતા, કીડી ફરતી, મકોડા ફરતા, ક્યાંક વંદા ફરતા, ક્યાંક ઓલી ઈયળો ફરતી, ચોમાસાની આવે ને લાંબી લાંબી ઈયળ મરૂન કલરની, એ ફરતી, ક્યાંક ગરોળી ફરતી. અને એક ભાઈ એ સોપારી અમે જોયું, સોપારીના એમને એમ પાવડાથી લઈને ઓલી ઘંટીમાં નાખતો હતો, જ્યાં ટુકડા કરવાનું મશીન આવે ને, એ સાફ પણ નહોતો કરતો, એ ખરાબ સોપારી કાઢી પણ નહોતો નાખતો. અને એમને એમ ટુકડા થતા હતા, એ વાંદાના, એ ઈયળના, એ એ ગરોળીના, એમને એમ ટુકડા થતા જતા હતા સોપારીની સાથે. એટલે મેં કીધું કે ભાઈ આ આ સોપારીને સાફ તો કરો. તો એ કારખાનાવાળો મેનેજર શું કે ખબર છે? દિનેશભાઈ આજ તો અમારા એલાયચી પિસ્તા છે, ઊંચે લોગો કી ઊંચી પસંદ. હે, શું કીધું? ઊંચે લોગો કી? હા, આજ તો અમારા એલાયચી પિસ્તા છે. મેં કીધું મારું ચાલે તો હમણાં 2 અડબો થાણી ને બંધ કરાવું, પણ આપણું ચાલે નહીં. ગવર્મેન્ટ પણ સાથ સહકાર આપે, પણ ગમે છે ને બેટા વાતો બધાને? આ વાર્તા પૂરી કરીને આપણે પૂરું કરશું, આ શિક્ષણ પણ જરૂરી છે. એટલે મને અંદરથી ગુરુ મહારાજે પ્રેરણા આપી, અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના યુગ ઋષિએ, કે બેટા તારે આ કામ કરવાનું છે અને હું આ કામ કરું છું. તો વિચાર કરજો કે પછી મેં કીધું આ ટુકડાનું શું કરો? પછી મને એક બીજા રૂમમાં લઈ ગયા, એમાં મોટા તપેલામાં ગેરુ કલરનું પાણી, ઉપર જારા બાજી ગયેલા, ક્યાંક ક્યાંક કરોળિયા ફરતા હતા, પાણીમાં પણ ક્યાંક ક્યાંક મછલીઓ ફરતી હતી, ક્યાંક ક્યાંક દેડકા ડ્રાઉન્ડ ડ્રાઉન્ડ કરતા હતા, ક્યાંક ક્યાંક બધા બધા આમ બહુ આમ પાણી ગંધ મારતું હતું. મારે તો આમ રૂમાલ રાખી દેવો પડ્યો. મને કે કોઈ એલાયચી પિસ્તા કલર વગરના રહી ગયા હોય સોપારીના ટુકડા, એ આ પાણીમાં અમે પલાળીએ ને બધાને એક સરખા કરી નાખીએ.
આ પાણીમાં પલાળો. મને કે આ પાણીમાં, હવે એવું ગંદુ પાણી, એવું દુર્ગંધ મારતું હતું બેન, નજરો નજર જોયેલું છે, કે મને એમ લાગ્યું કે આ તો આ. પછી મેં કીધું શું કરો, પછી મને કે આવો, અમારું સામે જે બિલ્ડિંગ દેખાય ને, આવું બિલ્ડિંગ હતું 100 ફૂટ લાંબુ, આગળ ક્યાંય દરવાજા નહીં, નાનકડી બારી હતી. એ મને કે એમાં અમે VIP પાવડર બનાવીએ છીએ, અને એ પાવડર આના ઉપર મિશ્રિત કરીએ, મેન્થોલ મિશ્રિત, થોડું સુગંધ નાખીને, અને એને અલગ અલગ પેકિંગમાં પેક કરીએ. પછી પેકિંગ કરવાના મશીન બતાવ્યા. મેં કીધું તમે ઓલું VIP પાવડર શેનો બતાવો? એટલે ઘડિયાળ સામે જોયું. મને કે દિનેશભાઈ એ નહીં બતાવી શકીએ, તમારો ટાઈમ પૂરો, તમે જઈ શકો છો. અમને તો આમ દિલમાં દુઃખ થયું કે આ VIP પાવડરનું પ્રોડક્શન જ ન બતાડ્યું. આ તો અમારે ખાસ જોવું હતું, હા, પણ એ બતાવ્યું નહીં. અમને તો દુઃખ લાગ્યું. મને કે સોરી, હવે અમારો બધો સ્ટાફ આવવાની તૈયારી છે, સાહેબ પણ આવવાની તૈયારી છે, તમે જઈ શકો છો. અમે તો વિલા મોઢે પાછા ફર્યા, કારખાનામાંથી બહાર નીકળ્યા, ફેક્ટરીમાંથી, એટલે સામે એક હોટલ હતી, બહાર માટલું હતું, પાણી પીધું. હોટલવાળાને, પાનના ગલાવાળાને સમય પૂછ્યો કે ભાઈ કચ્છ માટે બસ ક્યારે આવશે? એ કે અડધો કલાકની વાર છે, એક હમણાં જ ગઈ, અને અમે એ બસમાં ઉતર્યા જ હતા, એટલે જાય સ્વાભાવિક છે. એટલે અમે સાઈડમાં ઊભા રહ્યા, ત્યાં ઓલો ચોકીદાર આવ્યો. ચોકીદાર આવીને કે એ બે વિમલ દે, બે વિમલ લીધી, અને બે બે ભેગી તોડ્યો. જોજો, બંને આમ ભેગી તોડી અને આમ ખાવા માંડ્યો હોશિયારીથી. ભગવાનને કહેતો ન હોય જાણે, એ ભગવાન આ વિમલ ખાઈને હમણાં તારીખે ને આવું છું, મારી જગ્યા તૈયાર રાખજે. હા, આમ કીધું મને, બોલો. એટલે મેં મારા ચંદુભાઈ મિત્ર હતા એને કીધું, હવે આપણાને VIP પાવડરનું આપણાને માર્ગદર્શન મળી જશે. મને કે કેમ, આ ચોકીદાર આવ્યો ને એનો જ છે, અને એ તો એમાં રહેતો હોય એટલે એમાં જતો આવતો હોય તો ખબર હોય. એટલે મેં ચોકીદાર ને બોલાવ્યો, એ સિક્યુરિટી સાહેબ. સાહેબ કેવા પડે, આ કંઈ કામ કઢાવવું હોય તો કેવા પડે કે ના કેવા પડે? મને કે બોલો. મેં કીધું અમે તમારા કારખાનામાં આવ્યા હતા, તમારા મેનેજરે સરસ મજાનું કારખાનું બતાવ્યું, અમને બહુ ગમ્યું, પણ ઓલો VIP પાવડરનું જે છે એ સમય પૂરો થયો તે સાહેબ બતાવી શક્યા નહીં. એ VIP પાવડર શેનો બને? મને કે સાહેબ એ તો ન બતાવી શકીએ. અમારે ચંદુભાઈ આગ્રહ કર્યો, દિનેશભાઈ બતાવો ને, ચંદુભાઈ કે બતાવો ને. ના ના, એમ એ બતાવીએ તો અમને છૂટી મળી જાય. ઓહો, આમાં અમે પાછા પડ્યા, હવે શું કરવું? મને વિચાર આવ્યો, ખિસ્સામાંથી 100ની નોટ કાઢી, કારણ કે આ તો ભ્રષ્ટાચારીનો યુગ છે, ચારે બાજુ ભ્રષ્ટાચાર એટલો છે. ભારત વર્ષની જનતા જાગશે જ્યારે, ભ્રષ્ટાચાર મટશે ત્યારે. ભ્રષ્ટાચાર ક્યારે મટશે? આપણે બધા જાગૃત થશું ત્યારે, બરાબર ને? તો 100ની નોટ કાઢી એટલે અમને એક બાજુ લઈ ગયો, આ બાજુ આવો. હું ગયો, મને કે કહેશો નહીં ને કોઈને? તમે કીધું નહીં કહીએ. તમે નહીં કહો ને કોઈને? હવે કહેજો, હવે ક્યાંય કંઈ કરી લેવાના છે આપણું, હવે તો સરકાર આપણી છે, હા, બરાબર ને? કહેવાનું બધાને, કહેવાનું તમે તારે, એટલે તો હું આવ્યો છું કહેવા તો તમને બધા. મેં જે જોયું ને એ તમને કહેવામાં આવ્યો છું, મારા વાલા વિદ્યાર્થીઓના, મારા પ્યારા વિદ્યાર્થીઓના વાલી આવું ખાય કે પ્યારી પ્યારા વિદ્યાર્થીઓ આવું ખાય, એ ન ખાય એટલા માટે આવ્યો છું બેટા તમારી પાસે. ખવાય આવું? હવે વિચાર કરજો, સાઈડમાં લઈ જઈને કે મને કે દિનેશભાઈ, એ ગોડાઉનમાં છે ને ગરોળીઓ છે, અને એમાં 3 વિભાગ છે, એકમાં નર્મદા ગરોળી રાખીને એકમાંથી અનેક ગરોળીઓ થાય, એવું પ્રોટીન ને વિટામિન આપવામાં આવે, ખાઈ માં પીને તગડીયું થાય, અને પછી આ 3 મહિનામાં ખીચોખીચ ભરાઈ જાય એટલે એને બીજા રૂમમાં ધકેલવામાં આવે. બીજા રૂમમાં કંઈક એવું પ્રવાહી મારી, ઝેરી પ્રવાહી નાખી અને બધાને મારી નાખવામાં આવે, અને AC ચાલુ કર્મ કરો, 0 પોઈન્ટ ઉપર AC ચાલુ કરવામાં આવે. હે, મને કે આ AC ચાલુ કરવામાં આવે, અને પછી બધી ગરોળી મરી જાય ને, અઠવાડિયો ગરમ AC રાખી બધી આમ સૂકી ગરોળી બની જાય. આપણે ખબર છે ને, રસ્તામાં જઈએ કોઈ ટાયર નીચે ચગદાયેલી આપણાને ગરોળી મળે, કેવી આમ ટુકડા થઈ ગયેલી હોય, ચગદાયેલી હોય, એવી બધી ચગદી અને એ એકદમ સુકાઈ જાય ને, એટલે એને ત્રીજા રૂમમાં દળવામાં આવે. આપણે જેમ ઘઉં દળીએ ને, લોટ દળીએ ને ઘઉંનો બાજરીનો, એમ દળવામાં આવે. દિનેશભાઈ, આ VIP પાવડર બીજું કાંઈ નથી, આ મરેલી ગરોળીનો પાવડર છે, લ્યો. અને એ આ વિમલમાં, તમારી દિલગીમાં, આ બધામાં નાખે. હવે એવી દિલગી ખવાય? ના.
આપણા પપ્પા ને ખાવા દેવાય? મમ્મી ને ખાવા દેવાય? કેટલા બાળકો કેસે આ પપ્પા ને મમ્મી ને ઘરે? બધા જુઓ બેન, રિઝલ્ટ મળે છે ને? કઈ દેશો ને? જે બાળકો કેસે અને જે બાળકો એના પપ્પા ને કે મમ્મી ને આ છોડાઈ આવશે, એ બાળકો અહીંયા આવીને નામ આપી દે. હું અહીંયા તમને નામ તમારા નોંધાવીશ કે કયા કયા બાળકો એના વાલીઓને વ્યસન છોડાવ્યા છે. હા, એના પપ્પાને દારૂ છોડાયો અને વ્યસન છોડાવ્યા, બરાબર? તો તમારે છોડાવવાનું છે. સાચી વાત તો તમારી કને કરવા આવ્યો હતો. અને કેમ છોડાવવાનું ખબર છે? શીખાડું તમને. છોડી દો ને પપ્પા છોડી દો, વિમલ ગુટકા તમાકુ આજે છોડી દો. છોડી દો ને પપ્પા છોડી દો, વિમલ ગુટકા તમાકુ આજે બીડી, ગુટકા તમાકુ દારૂ છોડી દો. બીડી ગુટકા તમાકુ દારૂ છોડી દો. પપ્પા કે સા ક્યાં શીખી આવી? કોઈ દી નહોતી કીધી ને હવે આ ક્યાંથી જાગી? એમને કહેવાનું, અમને એક સાહેબ આવ્યા હતા ગાયત્રી પરિવાર ના જગાડી ગયા છે. પપ્પા તમે નહીં છોડો ને ત્યાં સુધી હું તમારાથી બોલીશ નહીં, બરાબર? અને પપ્પાને તો વાલા દીકરા ઉપર પ્રેમ હોય કે ના હોય, વાલા બાળકો કેમ પપ્પા કરતા હોય કે ના કરતા હોય, કરતા હોય ને તો તમારું માને કે ના માને? પપ્પા ચોક્કસ માને ને તો મનાવશો ને? પપ્પા જ્યાં સુધી તમે આ નહીં છોડો, પપ્પા કહેશે કેમ છોડવાનું કીધું ત્યારે કહેવાનું. હા તમારા, અરે બહુ અદ્ભુત છે. બીપી કેન્સર ટીબી ને લખવા, બીપી કેન્સર મંદાગ્ની અલ્સર દમનેવા, મંદાગ્ની અલ્સર દમનેવા. એ પપ્પા ગેસ, એસિડિટી, વાયુ, બીપી, ડાયાબિટીસ, આ બધું આ દુર્વ્યસનોથી થાય છે, છોડી દો. આવા રોગોની યાદી બહુ લાંબી છે, આવા રોગોની યાદી બહુ, એની બક્ષીસો બધી મારનારી છે, એની બક્ષીસો બધી માર. પપ્પા આ બધું મારે છે આપણાને. તમે મારા પપ્પા છો, હું આદર્શ બાળક છું અને વહાણવટી સ્કૂલનો બાળક છું. હું જ્યારે સ્કૂલમાં જાઉં છું ને તો લોકો નહીં આમ કહે છે કે જો આ છોકરીનો પપ્પા દારૂ પીએ છે, આ છોકરીના પપ્પા ગુટકા ખાય છે, આ છોકરીના પપ્પા મસાલા ખાય આખો દી. તમારે મારે નીચા મોઢા કરીને જવું પડે છે, પપ્પા પપ્પા તમે મારા પપ્પા છો ને, છોડી દો ને પપ્પા. કરશો કે નહીં કરવા? કેટલા બાળકો છોડાવશે? વાહ વાહ, બધા છોડાવશો? બેન આમનો ફોટો લઈ લો ને, હાથ ઊંચા કરેલો, એટલે હું કહું કે આટલા બાળકોને હું છોડાવીને આવ્યો છું. મને કોઈ ચાર્જ નથી મળતો કોઈ સંસ્થાથી, એક તમને વિનંતી કરી દઉં છું. કોઈ સંસ્થા મને રૂપિયો નથી આપતી, ક્યાંય મારી કર્મચારીની નોકરી નથી, એકદમ તમારા વાલા બાળકોના. હા બસ, સરસ, રાખી દો હાથ નીચે. હવે આટલું કહેજો, એ અણગમતો બાળક ગુટકા ખાતો, વિમલ ખાતો, અને 25 વર્ષની ઉંમરમાં ઓલો ડોક્ટર થયો ને આ દાઢી વધી ગઈ ને 25 વર્ષનો યુવાન બુઢો બની ગયો. શું કામ ખબર છે? શું કામ? દારૂ પીતો હતો, ગુટકા ખાતો હતો, બીડી પીતો હતો, જુગાર રમતો હતો, અને કોઈ ચોરે ને ચૌટે પડ્યો રહેતો હતો. એમાં કોઈ કોરીદાતાએ આવી અને એને લારી આપી હતી મજૂરી કરવા માટેની લારી. આ ગમતા અણગમતાની વાત કરીને પૂરું કરું છું બહેનો, બરાબર ને? 2-5 મિનિટમાં થઈ જાય. ઓલો મજૂર કરી અને જે 5-10 રૂપિયા આવે, મળે 20 રૂપિયા મળે, એનો દારૂ પીને સૂઈ જાય. એક દિવસ આમ લારીમાં મજૂરી કરીને આમ આમ જતો હતો, થોડી થોડી વારે આમ શ્વાસ ચડ્યો, વરી બેહે, 2-4 બીડી મારે અને વરી પાછો ચાલે. એમાં એક દિવસ એ જતો હતો ને એમાં રસ્તામાં ખાડ આવી અને બધી બોરીની લારી એના ઉપર પડી, પડ્યો, માથામાં વાગ્યું. કોઈ એને ઊભો કરવા આવ્યું? તમે ઈચ્છો છો તમારા પપ્પાને કોઈ ઊભા કરવા ના આવે? મેં કેટલાય લોકોને દારૂ પીતા જોયા છે અને રસ્તામાં આમ સૂતા,
ગઈકાલનો જે એક દાખલો છે, હું વારસ જાતો હતો, એક રોડ ને એક બાજુ દારૂનો આમ ભાઈ દારૂ પીધેલો પડ્યો હતો અને એના ઉપર બે કૂતરા એકી કરતા હતા, પિશાબ કરતા હતા. હવે આપણા પપ્પાની આ દશા થાય જોવાય આપણાથી? નજરો નજર બેન જોયેલું છે, ગઈકાલનો જ દાખલો. હવે એવા પપ્પાને દારૂ પીવાય પીવડાવવા દેવાય? આપણા વાલા પપ્પાને આપણા પ્યારા પપ્પાને દારૂ પીવા દેવાય? આદર્શ બાળકના એ સિદ્ધાંતો હોય ના હોય તો નહીં પીવા દો ને. હવે ચોક્કસ છોડાઈ આવશો ને? પ્રોમિસ. સરસ, ચાલો. હવે એ અણગમતો બાળક પડ્યો, મૂળ વાત ઉપર આવી જાઉં જ્યાંથી ચાલુ કરી હતી ત્યાંથી. એ પડ્યો, કોઈ આવ્યું નહીં ઊભું કરવા, એમાં ઓલા ડૉક્ટર સાહેબની ગાડી નીકળી અને જોયું ત્યારે કોઈ બિચારો મજૂર પડી ગયો છે એટલે બોરી માટે આમ હટાવવા માંડ્યો. પણ હવે 100 કિલાની બોરી, એક કુદરતની કરુણા જોજો બેન, 100 કિલાની બાર બોરી જે ઉપાડી શકે એ ખરીદી શકે નહીં અને ખરીદી શકે એ ઉપાડી શકે નહીં. આ એક વાસ્તવિક વાસ્તવિકતા છે, નરી વાસ્તવિકતા. બહુ મહેનત કરી સાહેબે. પછી ઓલા બાજુવાળાને કીધું, દુકાનવાળાને, એ ભાઈ, એ વેપારી સાહેબ, એ ભાઈ અહીંયા આવો ને આને આને. તો બધા વેપારી શું કે સાહેબ ખબર છે ડૉક્ટરને? આ ડૉક્ટર એને મરવા દો, મરવા દો, આ તો ગામનું કલંક છે. કલંક બનીને ફરવા દેવાય પપ્પાને? ના ફરવા દેવાય ને? હા, દુર્વ્યસની તરીકે ફરવા દેવાય પપ્પાને? આપણા પપ્પા તો એવા હોય કે સમાજમાં માથું ઊંચું કરીને ફરવા જોઈએ અને પપ્પાને કારણે આપણે પણ માથું ઊંચું કરીને ફરવા જોઈએ. ફરવા જોઈએ કે નહીં? તો વિચાર કરજો. સાહેબે બધી મહેનત કરી અને બોરી હટાવી, ઓલાને મજૂરને લીધો, ગાડીમાં નાખ્યો, દવાખાને લઈ આવ્યા, પાટાપિંડી કરી અને પછી મજૂરને કીધું કે ભાઈ હવે તું તારે ઘરે જા, બે દિવસ પછી ડ્રેસિંગ કરાવી આવજે, કરાવી જાજે, બહુ નથી વાગ્યું, ચિંતા નહીં કરજે. તો ઓલો રોવા માંડ્યો. કોણ રોવા માંડ્યું? એ અણગમતો હતો, રડવા માંડ્યો. એટલે ડૉક્ટર તો એને ઓળખ્યો નહોતો કારણ કે દાઢી વધી ગયેલી, શરીર આવું થઈ ગયેલું વ્યસનને કારણે. એટલે રડે છે શા માટે? હવે તો તું, તને સારી સારવાર આપી, તારી સારી દવા કરી, ભલા માણસ રડે છે શા માટે? રડ નહીં. તો કે દિનેશભાઈ હું એટલે નથી રડતો, તો હું તો મારા જીવન ઉપર પસ્તાવું છું. તું ડૉક્ટર સાહેબને કે તું ગમતો ને? તો કે હા હું ગમતો, હું તમારો મિત્ર અણગમતો. તમે મને કહેતા હતા ભણવામાં ધ્યાન દે, મેં ના દીધું. તમે કહેતા હતા વહેલો ઉઠ, હું ના ઉઠ્યો. તમે કહેતા ગુટકા ન ખા, બીડી ન પી, જુગાર નરમ, હું ના માન્યું. દારૂ ન પીએ તમે કહેતા હતા, પણ સાહેબ મેં તમારી કોઈ વાત માની નહીં. આજ તમે ભણી ગણીને ડૉક્ટર થયા છો, હું અભણ અંગૂઠા છાપ રહી અને આ મજૂરી કરીને જીવન ગુજારું એનો પસ્તાવો છે. તો એ ગમતા કે ગમતાલાલ ડૉક્ટર, હજી એ મોડું નથી થયું, 25 વર્ષ થયા છે, હજી છોડી દે. અને એને છોડાવ્યું, સારી દવા આપી. એવા કોઈના વાલી કદાચ છોડવા માંગતા હોય તો મારી કને એવી દવા છે, કદાચ ન છૂટે ને તો અહીંયા નંબર હશે મારા, કોન્ટેક્ટ કરજો. મારી દવાથી પથરી વગર ઓપરેશન એ બેન 1200-1500 લોકોને નીકળી ગઈ છે અને ટોકન ચાર્જમાં જ આપું છું, માત્ર 100 રૂપિયામાં. એસિડિટી, ગેસ, બાયો, એન્ટીબાયોટિક જેવી દવાઓ છે, આયુર્વેદિક શુદ્ધ ગાયત્રી ફાર્મસીની. એ વિચાર કરજો કે ગેસ, એસિડિટી, વાયુ કે અરસમસા માત્ર ચૂર્ણથી મટી જાય છે, એ પણ માત્ર 100 કે 97 રૂપિયા પ્રિન્ટ છે એની. પછી કમળો જેને થયો હોય પીડીઓ, એ માત્ર 4 દિવસમાં ક્યોર થઈ જાય છે. આપણા મેડિકલ સાયન્સ કમળામાં 20-25 દિવસ મહિનો કાઢી નાખે છે. હા, અને 8-10 હજાર રૂપિયાના ખાડામાં ઉતારી દે છે, 15 દિવસ મહિનો દિવસ ખાટલો આપે છે, છતાં કમળો ક્યોર થતી નથી. આ બધી દવા હું ટોકન ચાર્જમાં આપું છું. કોઈને દાંતનો દુખાવો હોય, દાંત દુખતા હોય, કવતા હોય, તો એ દાંતનો પાવડર બહુ સારો છે. પાયોરિયા સહિતની બીમારી અઠવાડિયામાં મટાડી દે છે. કોઈનું મોઢું દુર્ગંધ મારતું હોય તો એ દુર્ગંધ પણ નથી મારતું, દાંતને મૂળમાંથી મજબૂત કરે, દાંત વ્હાઇટ કરે. તો આવી બધી દવાઓ પણ હું રાખું છું. આ તો કદાચ તમારા પપ્પાને ન છોડે વ્યસન, તો મારો સંપર્ક કરજો અને મને મારા નંબર અહીંથી લઈ જજો અને પપ્પાને વાત કરજો કે આ દિનેશભાઈ છે ગાયત્રી પરિવારના, એ તમને વ્યસન છોડવામાં મદદરૂપ થશે. બરાબર, આ રીતે મારો કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરું છું. અને મારે અમારા દાદાની પણ મારે વાત કરવી છે. દાદા આ ઉંમરે આદર્શ સાહિત્ય લઈને ફરે છે, તમારી કને આવી ગયા છે, એટલે કોઈને એ 100 રૂપિયાનું ચોપડી એ તમારા પપ્પાને જરૂર વંચાવી જોઈએ. આમાં વ્યસન મુક્તિની વાતો છે, જીવન આદર્શ બનાવવાની વાતો છે, જીવન મહાન બનાવવાની વાતો છે. અને તમને ખબર છે
આ દાદા 70 વર્ષની ઉંમરે આ 100 રૂપિયાની ચોપડી માત્ર 50 રૂપિયામાં સેક્ટરે સેક્ટરે ફરીને આપે છે. સાયકલથી ફરે છે અને બધાને કે તમારા ઘરમાં સતયુગ લાવો છે, તમારા ઘરમાં શાંતિ લાવી છે, તમારા અંદરનું દેવત્વ જાગૃત થાય એવું આ ચોપડી છે. પપ્પા દરરોજ આ એક પાનું વાંચીને મને સંભળાવજો ને, અને પછી હું તમને સંભળાવીશ એક પાનું. એવું કરી શકાય કે ના કરી શકાય? તો પપ્પાનું વ્યસન છૂટી જાય કે ના છૂટી જાય? આ ચોપડી પૂરી વાંચી લે તો એમને વ્યસન છૂટી જાય એવી ચોપડી છે. ચાલો, આપે સૌએ મને સાંભળ્યો, તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. આપના દર્શન કરી હું રાજી થયો. અને જે કોઈએ કદાચ આવી પુસ્તિકા લેવી હોય તો પણ દાદાને ફોન કરીને કહી શકશે. મારું કાર્ડ બહેનોને ઓફિસમાં આપી જાઉં છું, મારા નંબર આપી જાઉં છું. હવે મને જે બાળકોએ સરસ મજાનો મને જવાબ આપ્યા હતા, પણ એક વાત કરી દઉં, આ કાર્યક્રમની ફીડબેક આપવા કોણ ઊભું થશે? આ કાર્યક્રમમાંથી શું પ્રેરણા મળી કોણ કહેશે? હા બોલ બેટા, અહીંયા આવ. અદભુત. બીજા કોઈ આપશે? હા બોલ બેન. એનું બેન જરાક લેજો ને તમે વિડીયો, આ છોકરી બોલે એનું. હા એટલે મારે શું છે, આખું યુટ્યુબમાં આવે છે આ કાર્યક્રમ. હા બેટા, તું ફરીથી આવી જા એને, તું ફરીથી આવી જા, ફરીથી બોલ. આ યુટ્યુબમાં આવે ને તો લોકોને પ્રેરણા મળે. ચોક્કસ. ગાયત્રી પરિવાર માં છોકરાઓમાંથી કોઈ આવશે? કોણ આવે છે? બસ હવે પૂરું. તેનાથી આપણે ખૂબ જ રોગોની સૂચિ લાંબી હોય છે, તેથી આપણે બીમાર પડીએ છીએ. અને આપણે આપણા પપ્પા કે કોઈ બીમાર પડે તો આપણે દુઃખ થવું જોઈએ. સરસ, મને બહુ સારા જવાબો મળ્યા. પહેલું ઇનામ અમારે ઓલી દીકરી જે સૌથી વધુ નામ બોલી હતી ને, 6 નામ. પોતાનો સુધાર સંસારની સૌથી મોટામાં મોટી સેવા છે. આ તમે વાંચજો અને પપ્પાને વંચાવજો. અમારા દાદા દ્વારા સન્માન થશે. એક આ સુંદર બાળક બોલ્યો, ઈચ્છા શક્તિ અને તેનો વિકાસ. આપણે જે ઈચ્છા કરીએ ને સાહેબ એ સાર્થક થઈ જાય. એકલવ્ય ઈચ્છા કરી હતી, લક્ષ્ય સેવ્યું હતું તો એ બાણાવડી બન્યો હતો. એમ તમે લક્ષ્ય સેવો કે મારા પપ્પાને આ છોડાવું છે, છોડાવી જ શકો. તમારી ઈચ્છા શક્તિ મજબૂત બને એની એક પુસ્તિકા. જય શ્રી કૃષ્ણ. ધ્યાન જરૂરી છે જીવનમાં, આના માટે હું પહેલી દીકરીને ઊભી કરીશ. બેન તમે આપી દો એ દીકરીની. સરસ. ધ્યાન એક જીવનનો પ્રગતિ હિસ્સો છે. મેડિટેશન ધ્યાન અનેક બીમારી દૂર થાય છે. એક મુક્ત ગગનની બારી. આ એક દીકરી આ બોલી હતી ને, શું નામ? બૃંદા. હા બૃંદાએ બહુ સરસ બોલી છે. અને બેન આપી દો ને તમે. હા આપો આપો, તમારા હાથે અપાવી, તમે ગુરુજી છો એમને. સાચા. સરસ. અને એક પહેલી દીકરી આવી જાય. સુંદર ફીડબેક આપી છે બધા એનું. આમ તો કાર્યક્રમ બધા નામ આપવા લાયક છો, પણ જે એમના પપ્પાને વ્યસન છોડાઈ આવે ને એને આપણે ખાસ એના મમ્મી પપ્પા બહેનનું સન્માન કરશું આગામી દિવસોમાં. મને ફોન કરજો તમે. દાદા આપી દો આ દીકરીને. બસ બહુ બહુ સારું બેટા. મને કાર્યક્રમમાં બહુ આનંદ આવ્યો. હું આચાર્યશ્રીનો તેમજ સ્ટાફ ગણનો આભાર માનું છું.
આમ તો સ્ટાફને પણ હું વિદ્યાર્થી જીવનની પુસ્તિકા આપું છું, પણ ભૂલી ગયો છું. અહીંના સ્વર્ણિમ સદવિચારો એ તમારી સ્કૂલમાં લગાવવા માટેના અદ્ભુત વિચારો છે. અહીંના કોઈ એક પ્રતિનિધિ તરીકે આવી અને આચાર્યશ્રીને આ પુસ્તક આપશે. તમારા આચાર્યશ્રીનું, તમારા ગુરુજનોનું સન્માન થઈ રહ્યું છે, તાળીઓ પાડજો બધા. હા, આવો, ચાલો. ખૂબ ખૂબ આભાર તમારો, સાંભળ્યા શાંતિથી અમને આવકાર આપ્યો એ બદલ થેન્ક યુ વેરી મચ. મજા આવી ને કાર્યક્રમમાં? હા, તો હવે આવું ગમે ત્યારે તમે કરાવવા માંગતા હશો સ્કૂલમાં, તો અમે સ્કૂલોમાં અમે જતા જોઈએ છીએ બેન. ક્યારે તમને ઈચ્છા થાય, ક્યારેક વાલી સંમેલન કરો તો એમાં પણ આવું કાર્યક્રમ આપી શકશો, જેથી વાલીઓને પણ પ્રેરણા મળે. થેન્ક યુ.